हेलो फ्रेंड्स, वेलकम बैक टू संतोष किचन। आज आप काठियावाड़ी फूल गुजराती थाड़ी है बनाशू। होटल में मे बिल्कुल तेज टेस्टनी अंदर आज आ गुजराती थाड़ी है आप बनावा है। दाल भात शाक रोटली छाश सलाडनी साथ आ थाड़ी है तैयार करीशू। अने हाँ, जो तमे मारा चेनल पर नवा हो अने हजू सुधी मारा चेनल ने सब्सक्राइब नहीं करी तो जल्दी थी करी लेजो अने बाजू में आपेल बेल आइकन पण दबावी देजो जेथी करी आवनारा नवा वीडियो ने नोटिफिकेशन छे ते तमारा सुधी पहुंचती रहे। तो चलो बनावानी शुरुआत करिए। तो सौथी पहेला अहींया मे शाक बनावा माटे बे मीडियम साइजना बटेका छे तेने कट करी अने लई लीधा छे, साथे एक टमाटर छे ते पण कट करी लीधुं छे। पछी एक कूकरनी अंदर तेल गरम करी आपणे तेनी अंदर राई जीरुं अने चपटी जेटली हिंग छे ते एड करीशुं। पछी आपणे तेनी अंदर आदू लसण अने मरचानी पेस्ट छे ते एड करवानी छे अने आपणे जे कापी अने टमेटा राख्या हता ते तेनी अंदर एड करी देशुं अने बधुं छे तेने एकदम सारी रीते मिक्स करी लेवानुं छे। टमेटा थोड़ा एवा सतड़ाई जाय पछी आपणे तेनी अंदर मसाला छे ते एड करीशुं। अहींया मैं एक टेबलस्पून जेटलो धाणा जीरुं पाउडर, एक टेबलस्पून जेटली हळदर અને બે ટેબલસ્પૂન જેટલું લાલ મરચું છે તે એડ કરેલું છે। અહીંયા લાલ મરચું છે તે મારે બહુ તીખું નથી એટલા માટે બે ટેબલસ્પૂન જેટલું એડ કરેલું છે અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું છે તે એડ કરી દેવાનું છે અને પછી આપણે જે કાપીને રાખ્યા હતા બટેકા તે એડ કરી અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા થોડીવાર આપણે તેને ચલાવતા રહીશું। ટમેટા અને બટેકા થોડા એવા ગળી જાય પછી આપણે તેની અંદર પાણી છે તે એડ કરવાનું છે। થોડી વાર ચડવા દઈશું પછી જ આપણે પાણી છે તે એડ કરવાનું છે। થોડું એવું પાણી એડ કરી અને આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ સીટી છે તે કરી લેવાની છે। હવે ત્રણ સીટી છે તે થઈ ગઈ છે। કુકરનું ઢાંકણ ખોલી અને આપણે જોઈ લેશું આપણું શાક છે તે એકદમ સરસ રીતે ચડી ગયું છે। તો હવે આપણે દાળ છે તે બનાવી લઈશું। સૌથી પહેલાં અહીંયા મેં તુવેરની દાળ છે તે લીધેલી છે અને બે ચમચી જેટલી મગની દાળ છે તે ફોતરા વગરની લીધેલી છે। તેનાથી આપણે દાળ છે તે ખૂબ સરસ બનશે। એને એકદમ સારી રીતે ધોઈ લીધી છે। પછી એક કુકરની અંદર આપણે થોડું એવું તેલ છે તે એડ કરવાનું છે। અહીંયા દાળ છે તેને આપણે સીધી નથી બાફવાની, તેને વઘાર કરી અને પછી બાફવાની છે। તો તેલ ગરમ થાય પછી આપણે તેની અંદર ડુંગળી અને કાચી કેરી છે તે એડ કરીશું। અહીંયા કાચી કેરીની સિઝન અત્યારે છે તો મેં તે એડ કરી છે। તે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તમારે જરૂરથી એડ કરવી, ખૂબ સરસ ટેસ્ટ આવે છે। પછી ટમેટું એડ કરી અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે જે દાળ છે તે ધોઈ અને રાખી હતી તેમાં એડ કરી દઈશું। પછી એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને થોડી એવી હળદર છે તે એડ કરી દઈશું। અહીંયા મેં પાછું એક ગ્લાસ જેટલું પાણી છે તે એડ કરેલું છે। પછી કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે પાંચ સીટી થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે। હવે આપણી દાળ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે દાળ છે તેની અંદર પાણી છે તે પણ થોડું એવું રહેલું છે, એટલે પાણી છે તે વધારે જ રાખવાનું છે। દાળ બાફી અને ઉપરથી પાણી આપણે એડ નહીં કરીએ, જેટલું પાણી જોઈએ તે બધું આપણે બાફતી વખતે જ નાખી દઈશું અને પછી છાશ કરવાની જે ઝીણી હોય છે તેનાથી એકદમ સારી રીતે આપણે તેને હલાવી લેવાનું છે। અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, બ્લેન્ડરનો ઉપયોગ કરવાથી દાળ છે તે એકદમ ઘાટી બની જશે। પછી એની અંદર આપણે એક ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું, એક ટેબલસ્પૂન જેટલું મીઠું અને પછી બે ટેબલસ્પૂન જેટલી ખાંડ છે તે આપણે તેની અંદર એડ કરીશું। અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળ છે તેનો ઉપયોગ પણ કરી શકો છો। પછી ઉપરથી થોડું લાલ મરચું છે તે એડ કરી દઈશું। પછી આપણે તેની અંદર તડકો છે તે લગાવવા માટે અહીંયા તેલ છે તે ગરમ કરવા માટે મેં રાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ અને જીરું છે તે એડ કરી દઈશું। પછી થોડા સૂકા મસાલા છે તે તેની અંદર એડ કરવાના છે। અહીંયા લીમડો તમારે જો એડ કરવો હોય તો તે પણ કરી શકો છો। પછી આપણે એને દાળની અંદર એડ કરી દઈશું, તડકો લગાવી અને ઢાંકી દેવાનું છે જેથી કરી અને તે બહાર ન ઉડે। ઉપરથી આપણે તેની અંદર થોડું લીંબુ છે તે એડ કરવાનું છે। અહીંયા અડધા લીંબુ જેટલું મેં એડ કરેલું છે। તો આપણી ખાટી મીઠી એવી દાળ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। અહીંયા સાઈડમાં મેં ભાત પણ ચડવા માટે રાખી દીધા હતા।
હવે આપણે રોટલીનો લોટ છે તે બાંધી લઈએ. એના માટે મેં ઘઉંનો લોટ લઈ અને તેની અંદર થોડું મોણ છે તે એડ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે સરસ મજાનો લોટ છે તે તૈયાર કરી લેવાનો છે. અહીંયા લોટ છે તે કઠણ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. પછી એક રોટલીનો લૂવો લઈ અને આપણે તેને પહેલાં થોડી એવી વણી લેવાની છે અને આવી રીતે વાળી લેવાની છે, જેનાથી આપણી રોટલી છે તે એકદમ સરસ રીતે ઉફરશે. થોડો એવો કોરો લોટ છે તે કોટ કરી અને આપણે એકદમ સારી રીતે રોટલી છે તે વણી લેવાની છે. એકદમ પતલી એવી આપણે રોટલી છે તે વણી લઈશું. તો હવે આપણી રોટલી છે તે એકદમ સરસ રીતે વણાય અને તૈયાર થઈ ગઈ છે. તો તેને શેકી લેવાની છે. એના માટે મેં અહીંયા પહેલેથી જ તવી છે તે ગરમ કરવા માટે રાખી દીધી હતી. આપણે રોટલીનું પેલું પડ છે તે થોડું ઓછું છે તે ચડવા દેવાનું છે અને નીચેનું પડ છે તે એકદમ સારી રીતે ચડવા દઈશું, જેનાથી આપણી રોટલી છે તે એકદમ સરસ રીતે ફૂલી અને તૈયાર થશે. તો એકદમ સરસ એવી આપણી ફૂલકા રોટલી છે તે તૈયાર થઈ ગઈ છે. તો બસ આવી જ રીતે આપણે બધી જ રોટલી છે તેને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા મેં બધી જ ફૂલકા રોટલી છે તે બનાવી લીધી છે. તો હવે આપણે થાળી છે તે તૈયાર કરી લઈએ. કટોરીની અંદર મેં શાક અને દાળ છે તેને કાઢી લીધા છે. પછી આપણે ભાત છે તેને આવી રીતે થોડું પ્રેસ કરી અને ઉપરથી થોડું થપથપાવી અને સૌ છે તે કરીશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે થોડો એવા લીમડો અને મરચું છે તે રાખી દીધું છે. પછી આપણે એની અંદર તળેલા મરચાં, ડુંગળી અને પાપડ છે તે સર્વ કરી દઈશું. પછી આપણે તૈયાર કરેલી રોટલી છે તે રાખી દેવાની છે. તો આપણી સરસ મજાની ફૂલ ગુજરાતી થાળી છે તે તૈયાર થઈ ગઈ છે. છાશ આપણે સર્વ કરીશું. અહીંયા મેં છાશની ઉપર મસાલો છે તે એડ કરેલો છે, તે પણ હોમમેડ છે. જો તમારે તેની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. માત્ર 30 મિનિટની અંદર આ ફૂલ ગુજરાતી થાળી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. તો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વિડીયો છે તે તમારા સુધી પહોંચતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.